ગઢડામાં દાદાગીરી અને ગેરવર્તન કરવા બદલ ડીવાયએસપી રાજદીપ નકુમ અને આ ષડયંત્ર કરનાર સાધુ સામે કાયદેસર કાર્યવાહી કરવા બાબતે ઠાંસા ગામ સત્સંગ સમાજ દ્વારા ગારિયાધાર મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગઢડામાં આવેલ શ્રી સ્વામિનારાયણ ભગવાનના પવિત્ર મંદિરમાં ચેરમેનશ્રીની ઓફિસમાં આપણા જ ડિપાર્ટમેન્ટના અધિકારી ડીવાયએસપી રાજદીપ નકુમની ગઢડાના સંતો અને હરિભક્તોની સામે દેવપક્ષના પક્ષકાર બની દાદાગીરી અને ગેરવર્તન કર્યું છે અને મન ફાવે તેવી ટેમ્પલ બોર્ડના ચેરમેન રમેશ ભગત સંતો તથા હરિભક્તોને ભારતના કાયદાને ગાળો આપી છે. ડીવાયએસપી નકુમ સાહેબ સિવિલ ડ્રેસમાં અને પોતે પોલીસ સ્ટેશનમાં રજા મૂકીને આવ્યા હતા અને આ આપના ડિપાર્ટમેન્ટના અધિકારી દ્વારા જે વર્તન કરવામાં આવ્યું છે તે બહુ નિંદાને પાત્ર છે. અહીન અને અધમ કૃત્યની અમે વખોડી કાઢીએ છીએ અને આ અધિકારીના આવા ગેરવર્તનથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક હરિભક્તોને હૃદયમાં ભારે આઘાત લાગ્યો છે અને સત્સંગ સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે અને લાગણીને ઠેસ પહોંચી છે. અમે સર્વ સત્સંગીઓ વિનંતી કરીએ છીએ કે ડીવાયએસપી રાજદીપ નકુમને તાત્કાલિક અને ભગવાધારીને સખત સજા કરવા વિનંતી. મારું નામ ભૂપતભાઈ રાજાણી છે. આજે ઠાંસા ભાવનગર જિલ્લાના ઠાંસા ગામે આવેદનપત્ર ગોપીનાથજી દેવ મંદિરમાં જે કાંઈ કૃત્ય થઈ રહ્યું છે અને જે કાંઈ નુકુમ સાહેબે તારીખ 6/12/2020 રોજે ગોપીનાથજી દેવની ઓફિસની અંદર જઈ અને જે કૃત્ય કર્યું છે અને ન કરવાના કામ કર્યા છે અને સાહેબ પોતે હોવા છતાં એનો ડ્રેસ વગર આવ્યા અને રજા ઉપર હતા છતાંય આ લોકો ચેરમેન તરીકે રમેશ ભગત હતા તેમને માર મારી અને બહાર કાઢવામાં આવ્યા છે. તેથી એને લઈને તમામ હરિભક્તોની લાગણી દુભાણી છે અને ગોપીનાથ દેવનો હળાહળ અપરાધ કર્યો છે તેમ સત્સંગ સમાજનો પણ અપરાધ કર્યો છે એવું આ સત્સંગ સમાજ સાકી લે છે નહીં. માટે કડકમાં કડક અમને સજા થવી જોઈએ અને સસ્પેન્ડ થવા જોઈએ એવું ઠાંસા ગામ વતી અને સત્સંગ સમાજ વતી અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અને આ કામ હરિભક્તોએ તમામ ગામડાના હરિભક્તો એસપી સ્વામી કોટારી સ્વામી અને અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમની સાથે જોડાયેલો સત્સંગ સમાજ છે નહીં કે આ એકલો સત્સંગ સમાજ છે. સંપ્રદાયના સિદ્ધાંત મુજબ આ સત્સંગ સમાજ ચાલે છે અને આને મન ફાવે તેમ હરજીવન સ્વામીને કામ કરવું છે એટલે એવું કામ નથી. હરજીવન સ્વામી 18 વર્ષ સુધી બહાર હતા અને એ સત્સંગની અંદર હશે નહીં અને વિમુખ ભાનુ સ્વામી એ પણ સાધુ તરીકે નથી અને આવા ધંધા કરે છે અને ન કરવાનું કામ કરે છે. ગોપીનાથજી દેવને મોટામાં મોટો એને અપરાધ કર્યો છે. ગોપાલ ગોંડલિયાનો રિપોર્ટ, SI ન્યૂઝ, ગારિયાધાર.